વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પેલેટ હાર્મોનીના શીર્ષક હેઠળ ખાસ ચિત્ર પ્રદર્શની યોજાઈ હતી, જેમાં અમદાવાદના 7 મહિલા અને 2 પુરુષ આર્ટિસ્ટે વોટર કલર સહિત અન્ય મટીરીયલના ઉપયોગથી બનાવેલ 75થી વધારે ચિત્રો પ્રદર્શનમાં મુકાયા. અમદાવાદના આર્ટિસ્ટ પન્નાબેન પટેલ, ફાલ્ગુનીબેન દલાલ, માનસી શાહ, મીતા પંચાલ, મેઘના પંડ્યા, મિલન પંચાલ, નમ્રતા જૈન અને વિનય પંડ્યાના ચિત્રો નિહાળી વડોદરાના મેયર, પોલીસ કમિશનર, ડેપ્યુટી મેયર, ભાજપના હોદ્દેદારો સહિતના લોકો અભિભૂત થયા હતા. આર્ટિસ્ટની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શની 4 ફેબ્રુઆરી સુધી ખુલ્લી મૂકવામાં આવી છે. અચ્છા, હવે શ્રીનાથજી તો બધા ઘણા કરે છે, પણ મારું જે શ્રીનાથજી છે એમાં મેં થોડું વનરાજીનું વધારે મહત્ત્વ આપ્યું છે. એટલે આમાં બધા ફ્લાવર્સ ને ફૂલ ને પાંદડા ને ઝાડ ને એ જરા થોડું વધારે ડિટેલિંગમાં કરેલું છે. બાકી શ્રીનાથજી તો અમારા ગ્રુપમાં બધા જ કરે છે, એટલે આ એક મને એ રીતે વધારે ગમે છે કે આની ડિટેલ બહુ સરસ થઈ છે. અને મોર તો મારો પ્રિય છે, ઘરમાં પણ રોજ મોર, અને મેં બર્ડ્સના બહુ જ કરેલા છે પેઇન્ટિંગ્સ, પણ મોર આ વખતે મને એવું થયું કે હું જરા સાઇઝ પણ સરખી કરું ઓરિજિનલ મોરની સાઇઝ, એટલે મને આ જરા વધારે ગમ્યું હતું. બધા અલગ અલગ મીડિયમ ટ્રાય કર્યા છે. અહીંયા વોટર કલર છે, ઓઇલ પેઇન્ટિંગ છે, પીછવાઈ છે, પોસ્ટર છે, એક્રેલિક કલર છે, અને અમારું બરોડામાં ફર્સ્ટ એક્ઝિબિશન છે. અને આ તૈયાર એક પેઇન્ટિંગ કરતાં અરાઉન્ડ મહિના જેવું થતું હોય છે, ડિપેન્ડ્સ એની સાઇઝ ને એના ઉપર. અને અમારો બરોડામાં પહેલો શો છે, અને અમે બરોડાની પબ્લિકને અમારું આજે 1 ફેબ્રુઆરી ઇનોગ્રેશન થઈ ગયું છે, અને 4 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલુ છે. એક પેઇન્ટિંગ કરતાં ઓછામાં ઓછો 1-1.5 મહિનો તો મિનિમમ થઈ જતો હોય છે. અને એ મૂડ ઉપર, આર્ટિસ્ટને મોસ્ટલી મૂડ ઉપર ડિપેન્ડ હોય છે કે જ્યારે મૂડ હોય ત્યારે એક દિવસમાં કદાચ એક પતી બી જાય, અને જો ના હોય તો ટાઈમ લાગે. પણ ઘણી મહેનત હોય છે. વોટર કલરમાં તમે રીડ્યુ નથી કરી શકતા, એમાં તમે કંઈ સુધારા વધારા નથી કરી શકતા, એટલે જે હોય તમારે બહુ ધ્યાનથી કરવું પડતું હોય છે. હમ લોગ જૈસે આર્ટિસ્ટ હૈ તો હમ લોગોને જબ કામ કરતે હૈ તો હમારે દિલ સે હોતા કે જબ મૂડ વા લેકર બેઠ ગયે. પર યે હમારા યે સબ કરને કા એક તો નેચરલ વો હૈ કે નેચર મે જો ચીઝે પસંદ આતી વહી હમ લોગ એસે પેપર પર યા ફિર કેનવાસ પર કરતે હૈ. તો યે ચીઝે હમારે દિલ સે કરતે હૈ ઓર ઉસી મે હમારા ટાઈમ ભી બેસ્ટ વે સે ક્રિએટિવલી યુઝ હોતા હૈ. ઓર બસ આપ દેખ રહે હો ફિર યે ચીઝે. હું એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ છું, અને મેં એક્રેલિક, ઓઇલ અને મ્યુરલ સબ મીડિયમમાં કામ મેં કરેલું છે. હું એબ્સ્ટ્રેક્ટમાં વધારે ધ્યાન આપું છું, અને મારું એક્રેલિક, ઓઇલ સબ મીડિયમ વપરાયેલું છે, અને પીછવાઈ બી કરું છું, સાથે એમાં પોસ્ટર કલર યુઝ કરેલા છે. એક આર્ટિસ્ટિક નામ સાથે કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણા શહેર વડોદરામાં જેની ઓળખ જ આવી કળા છે કે સર્જનથી વિસર્જનના વચ્ચેની જે સર્જનની ક્ષમતાઓ, જે અપરિમિત ક્ષમતાઓ ઈશ્વરે આપી હોય છે ત્યારે, કારણ કે મન જ્યાં સ્થિર થાય છે ને ત્યાં મંદિર હોય છે, અને જ્યારે કંઈક સર્જન કરવાનું હોય છે ત્યારે આત્માથી જે તે વ્યક્તિએ પોતાના સર્જનની સાથે જોડાવવું પડતું હોય છે, અને ત્યારે જ આવું ઉત્કૃષ્ટ અનુપમ સર્જન આકાર પામતું હોય છે. શ્રીમતી પન્નાબેન પટેલજી ઉનકી પૂરી ટીમ ને આજ યહાં પે અપના જો પેઇન્ટિંગ કા અલગ અલગ થીમ ઉપર આપ રિલિજિયસ લે કે નેચરલ સે લે કે હમારી જો સાંસ્કૃતિક ધરોહર હૈ ઉસકે ઉપર જો અલગ અલગ થીમ ઉપર જો પેઇન્ટિંગ કે વોટર કલર સે પેઇન્ટિંગ કિયા હૈ તો ઉસકે લિયે હમ લોગ ભી સૌભાગ્ય કે બરોડા મેં ઇતની અચ્છી આજ એક્ઝિબિશન હો રહા ઓર ઇતની અચ્છી ક્વાલિટી કે સબ યહાં પે કામ ભી દેખને કો અલગ અલગ થીમ પે મિલ રહે હૈ. તો મેં પૂરી ટીમ કો જો ખૂબ ખૂબ શુભકામના દેતા હું. માન્ય શ્રી ફાલ્ગુનભાઈ પટેલ, એમના પત્ની પદ્માબેન, એમના માધ્યમથી શ્રીનાથજી ભગવાનથી માંડીને અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને અલગ અલગ પ્રકારની બાબતો એમના ભાવના રૂપમાં એમણે અભિવ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો કે વૈષ્ણવો માટે શ્રીનાથજી ભગવાન એ એક મહત્ત્વનું સ્વરૂપ છે. એ સ્વરૂપને પણ એમણે અહીંયા મૂક્યું છે. એમની સાથે એમના મુખારવિંદની ઝાંખી પણ આપ બીજા ચિત્રમાં જોઈ શકો છો.